गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। आज धोरण 8 માં આપણે ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 નું રિવિઝન કરવાના છે। આગળના લેક્ચર માં અમે ક્વેશ્ચન નંબર 1 અને 2 નું રિવિઝન કરાવેલું છે, તો આ લેક્ચર માં આપણે ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 નું રિવિઝન કરીશું। તો ચાલો જોઈએ। ક્વેશ્ચન નંબર 3 એ છે બીકોસ અને ધેરફોર વડે ખાલી જગ્યા પૂરો, તો એનું હું રિવિઝન કરાવું છું। જો અહીંયા જોઈ શકો તમે, ધેરફોર કે બીકોઝ નો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો, એમાં પહેલી ખાલી જગ્યા છે ધેર વોઝ અ પાવર કટ ઇન ધ ઓફિસ, ખાલી જગ્યા ધે કુડ નોટ ગેટ એની વર્ક ડન। તો અહીંયા શું આવશે? ધેરફોર આવશે, કેમ? કારણ કે ઓફિસમાં પાવર કટ થઈ ગયો છે અને તેથી કોઈ કામ પૂરું થઈ શક્યું નથી। આનું રિવિઝન મેં તમને સ્કૂલે જ્યારે આપણે હતા આવતા ત્યારે મેં કરાવેલું છે, તો એ ફરી એકવાર રિવિઝન કરાવી દઉં છું। સેકન્ડ ખાલી જગ્યા છે ધેર વોઝ ફ્યુ કાર્સ ઓન ધ રોડ એટ ધેટ હવર, ખાલી જગ્યા ધે મેડ ગુડ ટાઈમ ડ્રાઇવિંગ ઇન ધ એરપોર્ટ ટુ ધ એરપોર્ટ। તો અહીંયા શું આવશે? ધેરફોર આવશે, સમજ પડી ગઈ? ચાલે પછી યુ હેડ નો રિયલ નોલેજ, ખાલી જગ્યા યુ કેન નોટ મેક અ વાઇઝ ડિસિઝન, એટલે શું આવશે? ધેરફોર, કારણ કે તમારી પાસે સાચું જ્ઞાન નથી તેથી તમે કોઈ પણ સારું ડિસિઝન લઈ શકશો નહીં, એટલા માટે ધેરફોર આવ્યું। ધેરફોરનો ગુજરાતી મિનિંગ ખબર છે ને બધાને, તેથી થાય છે, બીકોઝનો કારણ કે। મનીષ વોન ધ રેસ, હી રન ફાસ્ટ બીકોઝ, રેસ જીતી ગયો કારણ કે તે ફાસ્ટ દોડ્યો, એટલા માટે। સતીશ ઇન ધ બેડ, ખાલી જગ્યા હી ઇઝ ઇલ, સતીશ બેડમાં છે કારણ કે તે બીમાર છે। ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ, ખાલી જગ્યા ઇન હર ફાધર્સ બર્થડે, ગીતાએ પાર્ટી અરેન્જ કરી છે કારણ કે તેના પપ્પાનો બર્થડે છે, એટલા માટે। ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ, ખાલી જગ્યા સી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ, ભાવિની આજે સ્કૂલે ગઈ નથી કારણ કે એની સ્કૂલમાં આજે રજા છે। આઈ વિલ ગો ફોર શોપિંગ, ખાલી જગ્યા આઈ વોન્ટ ટુ બાય અ ન્યુ ડ્રેસ, હું આજે શોપિંગ કરવા જવાની છું કારણ કે મારે નવો ડ્રેસ ખરીદવો છે। રાધા ગોટ અ બ્યુટિફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ, ખાલી જગ્યા સી ઇઝ હેપી, રાધાએ તેના આંટી પાસેથી ગિફ્ટ મેળવી તેથી તે ખુશ છે। વી ટુક અમ્બ્રેલા વિથ અસ, ખાલી જગ્યા ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, આપણે આપણી સાથે છત્રી લઈ જવી જોઈએ કારણ કે બહાર ભારે વરસાદ પડી રહ્યો છે। સતીશ લાઈક ગાર્ડનિંગ, ખાલી જગ્યા હી મેડ અ ટેરેસ ગાર્ડનિંગ એટ હી સ્કૂલ, સતીશને ગાર્ડનિંગ ગમે છે તેથી તે પોતાની સ્કૂલના ટેરેસ પર ગાર્ડન બનાવશે। હેત ઇઝ વેરી હેપી, ખાલી જગ્યા હી હેઝ ગોટ ગુડ માર્ક્સ ઇન ધ ઇંગ્લિશ ટેસ્ટ, હેત આજે ખુશ છે કારણ કે તેને ઇંગ્લિશની ટેસ્ટમાં સારા માર્ક્સ આવ્યા છે, એટલા માટે। વી ટુક વિન્ટર ક્લોથ વિથ અસ, ખાલી જગ્યા વી ફેલ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ધ ટૂર, આપણે આપણી સાથે શિયાળાના કપડાં લઈ જવા જોઈએ તે શા માટે, તેથી આપણે ટૂરમાં જઈએ ત્યારે આપણે કમ્ફર્ટેબલ ફીલ કરી શકીએ, એટલા માટે। સમજ પડી ગઈ? આપણે આપણી સાથે રાખવા જોઈએ તેથી આપણને ટૂરમાં કમ્ફર્ટેબલ ફીલ થાય, એટલા માટે। વી આર ટાયર્ડ, અમે થાકી ગયા છીએ કારણ કે વી રન 2 કિલોમીટર, કારણ કે અમે 2 કિલોમીટર દોડ્યા છીએ। બ્રિંદા ઇઝ અ બ્રેવ ગર્લ, ખાલી જગ્યા સી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન, બ્રિંદા બહાદુર છોકરી છે તેથી તે ઘરે એકલી રહે તો તે ડરશે નહીં। સ્નેહલ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન, ખાલી જગ્યા સી ઇઝ હેપી, સ્નેહલને પહેલું ઇનામ મળ્યું છે કોમ્પિટિશનમાં તેથી તે ખુશ છે। માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, ખાલી જગ્યા સી હેલ્પ્સ એવરીવન, માયા દયાળુ છોકરી છે તેથી તે બધાની હેલ્પ કરે છે। યુ હર્ટ હિઝ ફ્રેન્ડ, ખાલી જગ્યા હી બીકમ સેડ, યુગે તેના ફ્રેન્ડને દુઃખ પહોંચાડ્યું છે તેથી તે દુઃખી છે। યુ હેવ ટુ ટોક ફાસ્ટ, ખાલી જગ્યા ધ પ્લેસ ઇઝ વેરી ફેસ્ટ, એટલે કે તમારે ઝડપથી ચાલવું જોઈશે કારણ કે જે તે જગ્યા છે એ બહુ દૂર છે। હેતુલ ગેવ ધ કરેક્ટ આન્સર, ખાલી જગ્યા હી ઇઝ હેપી, હેતુલે સાચો જવાબ આપ્યો એટલા માટે એ ખુશ છે। સમજ પડી ગઈ? તો અહીંયા આપણો ધેરફોર અને બીકોઝ વાળો જે ક્વેશ્ચન છે 3A તે અહીંયા કમ્પ્લીટ થઈ છે। ચાલો હવે ક્વેશ્ચન નંબર 3B જોઈએ। યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો, એટલે કે ક્રિયા વિશેષણો અને વિશેષણોનો યોગ્ય રૂપ પસંદ કરી અને પછી ખાલી જગ્યા પૂરવાની છે। તો ચાલો અહીંયા પ્રેક્ટિસ કરીએ। માય પેન ઇઝ, ખાલી જગ્યા ધેન યોર પેન, કોસ્ટલી છે તો અહીંયા કોસ્ટ લાયર આવી જાય, આઈ યાર પ્રત્યે લાગે, શા માટે? કારણ કે અહીંયા પાછળ ધેન આપેલું છે અને આ જ ટોપિક મેં વ્યવસ્થિત તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝન એક્સરસાઇઝ કરાવેલી છે અને આ બસ આ એનો જ પ્રશ્ન છે, એ પહેલો એની પ્રેક્ટિસ મેં આગળ પણ તમને કરાવી દીધેલી છે અને આ ફરીવાર તમને રિવિઝન કરાવું છું, તો બધા શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો।
સેકન્ડ છે વિજય ઇઝ નોટ સો, ખાલી જગ્યા એઝ અજય ક્લેવર છે, તો અહીંયા ક્લેવર જ આવશે કારણ કે આગળ સો અને પાછળ એઝ આપેલું છે ને એટલા માટે. અમિતાભ એઝ ખાલી જગ્યા કાર ધેર અભિષેક મેની છે, તો અહીંયા શું આવી જાય મોર આવી જાય. ધ માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ ટોલેસ્ટ માઉન્ટ પીક, ટોલ છે તો શું આવી જાય ટોલેસ્ટ, સમજ પડી ગઈ ને. ચાલો પછી અહેમદાબાદ ઇઝ ખાલી જગ્યા ધ્યાન બરોડા, ધ્યાન આવ્યું એટલે હોટર આવશે. મિસ્ટર શાહ ઇઝ ધ મોસ્ટ એક્સપિરિયન્સ્ડ ટીચર, મોસ્ટ આવ્યું ને એટલે એક્સપિરિયન્સ્ડ આવશે. વિરાટ પ્લેડ એઝ વેલ એઝ રોહિત, એઝ એઝ આવ્યું એટલે વેલ અહીંયા આવશે, સમજ પડી ગઈ. ચાલો એન પછી જોઈએ, ઐશ્વર્યા ઇઝ મોર બ્યુટીફુલ ધેન સુસ્મિતા, મોર આવ્યું એટલે અહીંયા બ્યુટીફુલ ને બ્યુટીફુલ જ રહેશે. વિનય ઇઝ ધ મોસ્ટ સિન્સિયર બોય ઇન ધ ક્લાસ, મોસ્ટ આવ્યું એટલે સિન્સિયર જ આવશે. રાજવી ઇટ નોટ સો ગ્રીડી ફાર્મર એઝ મંજી, રવજી સોરી, એ સોન એઝ આવ્યું એટલે અહીંયા ગ્રીડી જ આવશે. સુરજ ઇઝ ટોલર ધેન વિરાજ, ધેન આવ્યું એટલે અહીંયા ટોલર આવ્યું. ચિલ ચાઇલ્ડહુડ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ ધ મેન્સ લાઈફ, ગુડ છે તો અહીંયા બેસ્ટ આવી જાય, કેમ કારણ કે અહીંયા ધ આવેલું છે ને આગળ એટલા માટે, સમજ પડી ગઈ બધાને ક્લિયર. ચાલો એ પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4, એ છે કોણ બોલે છે એ આપણે અહીંયા લખવાનું છે. તમને વાક્ય આપેલા આવે છે અને આપણે લખવાનું છે કે કોણ બોલે છે, સમજ પડી ગઈ. ચાલો જોઈએ એની પ્રેક્ટિસ કરીએ. તમારે ખાલી આ જ લખવાનું છે, કોણ બોલે છે ને એ કોણ સાંભળે છે ને એ લખવાનું નથી. વેર આર યોર ગોલ્ડન લીવ્સ, કોણ એવું કહે છે તો કે વનદેવી. યુ લુક્સ વેરી અપસેટ, કોણ કહે છે તો વનદેવી. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, કોણ બોલે છે તો અ મેન. ખાસ ધ્યાન દઈને વિડીયોમાં સમજો કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજ પડી ગઈ. આઈ થિંક યુ હેવ એક્સેલેન્ટ લીવ્સ, કોણ કહે છે વનદેવી. અને આ સેમ મેં તમને તમારી રફબુકમાં પણ લખાવેલા છે જ્યારે ઇંગ્લિશની ટેસ્ટ લેવામાં આવી હતી ને ત્યારે, સમજ પડી ગઈ. ચાલો પછી જોઈએ, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, બબુલ ટ્રી કહે છે. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ વેરી બી ઇટ મે બી રિસ્કી, વનદેવી. વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ, ગોડ્સ ઓલ રાઈટ એઝ યુ વિશ, વનદેવી. યોર લીવ્સ આર વેરી ટેસ્ટી એન્ડ ટેન્ડર, ગોડ્સ કહે છે. નાવ આઈ હેવ લર્ન અ લેસન, કોણ કહે છે એવું તો કે બબુલ ટ્રી કહે છે. એના પછી જો અહીંયા વી વિલ ગેટ અ લોટ ઓફ મની, ધ મેન કહે છે. વી સેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ, કોણ એવું બોલે છે તો કે ધ મેન. આઈ વિલ બી સેફ, લેઝી કહે છે. વોટ બિગ મેન સે, ધે નેવર ડુ સ્ટુપિડ એવું કહે છે. ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ફિશ, મેન કહે છે. આઈ હેવ લિવડ હિયર ફોર લોંગ, કોણ બોલે છે એવું લેઝી. વી હેવ ટુ ગો અવે ક્વિકલી, આ કોણ બોલે છે તો કે ક્લેવર બોલે, સમજ પડી ગઈ. આટલા તમે ખાસ પાકા કરી લેજો. હવે આપણે આગળની પ્રેક્ટિસ કરીએ. ક્વેશ્ચન નંબર 4 બી છે મોડેલ વર્ક, મેં તમને કીધું હતું ને એનાથી શુડ ને ગુડ એનાથી ખાલી જગ્યા પૂરવાની છે, તો અહીંયા તમને એની પ્રેક્ટિસ કરાવું છું. જો અહીંયા છે કૌંસમાં આપેલા યોગ્ય સહાયકારક ક્રિયાપદની મદદથી ખાલી જગ્યા પૂરો. ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા નોટ સ્મોક, તો શું આવશે આમાંથી શુડ, કારણ કે વિદ્યાર્થીઓએ સ્મોકિંગ કરવું જોઈએ નહીં. મેં તમને જ્યારે પેપર સમજો ત્યારે મેં કીધું હતું ને કે શુડ એટલે ગુજરાતી શું થાય તો કે કરવું અને ન કરવું, ન કરવું જોઈએ ને તો શુડ નોટ આવે, કરવું જોઈએ એવું આવે ને ત્યારે શુડ આવે, સમજ પડી ગઈ. આની આ તમને નિપુણતાને સમજાવેલું હતું ઓનલાઈન વિડીયોમાં, સમજ પડી ગઈ ને, એટલે તમને આવડતું જશે મે બી. સેકન્ડ છે ખાલી જગ્યા યુ સિંગ અ સોંગ પ્લીઝ, વુડ યુ સિંગ અ સોંગ પ્લીઝ. તમારે ખાસ ધ્યાન રાખવાનું, પેલી ખાલી જગ્યા આપેલી છે ને એટલે વુડ જ આવશે એમાં, સમજ પડી ગઈ. વચ્ચે ખાલી જગ્યા આવ્યું તો શુડ આવશે. અને એક આ તમારે ધ્યાન રાખવાનું, મસ્ત તો ફરજિયાત, પણ એ તો હું તમને આગળ પ્રેક્ટિસ કરાવું છું, ધ્યાન આપજો. ત્રીજું છે ખાલી જગ્યા યુ ટેલ મી સ્ટોરી, વુડ યુ ટેલ મી સ્ટોરી. ફોર્થ ખાલી જગ્યા યુ હેલ્પ મી ડુઈંગ ધીસ વર્ક, તો વુડ યુ હેલ્પ મી ડુઈંગ ધીસ વર્ક. પાંચમું ધ રેડ લાઇટ ઇઝ ઓન, યુ મસ્ટ સ્ટોપ, લાલ લાઇટ ચાલુ થઈ ગઈ તો ટ્રાફિકના નિયમ માટે ફરજિયાત તમારે પાલન કરવું જોઈએ. જો ફરજિયાત પણ સૂચવે ને તો મસ્ટ જ આવશે, સમજ પડી ગઈ. ચાલો એની પછી ધ રીચ ખાલી રીચ ખાલી જગ્યા હેલ્પ ધ પુઅર, તો જે ધનવાન માણસ છે એને ગરીબ લોકોની સેવા કરવી જોઈએ, હેલ્પ મદદ કરવી જોઈએ, સમજ પડી ગઈ. એટલે કરવી જોઈએ આવ્યું તો શું આવશે શુડ. ધ બોક્સ વોઝ લાઇટ આઈ ખાલી જગ્યા લિફ્ટ ઇટ, તો અહીંયા શું આવશે ફૂડ આવશે. પણ મેં તમને શુડ વુડ અને મસ્ટની જ ખાલી જગ્યા પૂછેલી છે, સમજ પડી ગઈ. બસ આટલી કરી લેજે એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે તમારે
ખાલી જગ્યા છે તો એમાં વુડ આવશે, મસ્ટ આવશે કે શુડ આવશે, સમજ પડી? ખાલી જગ્યા કોઈ પણ હોય તમારે ખાલી નિયમ યાદ રાખવાનો, જોઈએ છે એવું આવે ને એટલે શુડ આવશે. પછી ભવિષ્યકાળમાં વુડ ક્યારે વપરાય તો કે વિનંતી કરવાની, પછી ઈચ્છા, જો અહીંયા કીધું ને કે શું તમે ગીત ગાશો, પછી શું તમે મને સ્ટોરી કહેશો, શું તમે મને આ મારા કામમાં મદદ કરશો, તો એ વિનંતી થઈ ગઈ ને. વિનંતી કે પસંદગી, ઈચ્છા બતાવવી હોય ને ત્યારે વુડ આવે, અને ફરજિયાત પણ હું જ્યારે બતાવું હોય ને ત્યારે મસ્ટ આવશે. સમજ પડી ગઈ? બસ આટલું ધ્યાન રાખીને શીખી લેવાનું. અને આ વિડીયો અને આગળનો વિડીયો ક્વેશ્ચન નંબર 1 અને 2 નો અને ક્વેશ્ચન નંબર 3 અને 4 નો અને પેપર સ્ટાઇલનો એ 3 વિડીયો તો તમે ખાસ જોઈ લેજો, સમજી લેજો અને વ્યવસ્થિત શીખી લેજો. એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક. જય શ્રી કૃષ્ણ. બાય બાય.